ખોટી હશે રમૂ કાકા. એક કામ કરો, તમે જઈને સુઈ જાઓ, હું અહીં પેપર વાંચતો બેઠો છું. ચાલો, કામ થઈ ગયું. સમજો કે આજે કામ તમામ. દોડ્યો સોપારી મોઢામાં રાખીને મમરાવતો નથી. એ સોપારીના ટુકડે ટુકડા કરીને નદી તળાવ અને નાળામાં પથરાવી દે છે. આજે કામ થઈ જવું જોઈએ. ચાલો, લોડ્યો નામ છે મારું. સોપારી લઈને ટુકડે ટુકડા કરી નાખે એ કામ છે મારું. કઈ કેટલા લોહી રેડાયા ત્યારે લાલો લોટ્યો નામ પડ્યું છે મારું. ના સાંભળવાની આદત નથી. કામ ઇટ મસ્ટ ગો ઓન. કામ થવું જોઈએ. એને સોપારી લીધી, સમજો એને પૃથ્વી છોડી દીધી. તું ગભરા નહીં, ચાલ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી દઈએ. અને તું પણ સારી રીતે જાણે છે કે કામિનીના કામણથી કોઈ બચ્યું નથી, અને તું પણ નહીં. સમજ્યો? હવે શું કરીશું આ દીકરીનું?
કેટલું સમજાવી પણ સગાઈ કરવા માટે તૈયાર જ નથી. પણ આ બધામાં તારો જવાબ છે, તારા જ લાડ પ્યાર નું પરિણામ છે આ. છોકરો કેટલો સંસ્કારી છે, કેટલો વિવેકી છે અને કેટલો ભણેલો પણ છે. આ એક છે કે માનતી નથી. આવો બાપુજી. શું થયું ભાઈ, વાવાઝોડું આવ્યું કે શું? વાવાઝોડું સુનામી કહો બાપુજી, સુનામી. એટલે દીકરી સગાઈ માટે તૈયાર નથી એમ ને? હું તો સગાઈને લઈને આવ્યો હતો, એટલે સગાઈ થઈ જાય તો એક કામ ઉકલી જાય. બાપુજી પાણી. તમે બેસો, હું સુનામી પાસે જઈ રહ્યો છું. બાપુજી હમણાં ના જશો, બહુ જ ગુસ્સામાં છે. તમે મારી જરાય ચિંતા ના કરો, આ બાળકો પોતાનો ગુસ્સો વડીલો પાસે નહીં ઠાલવે તો કોની પાસે ઠાલવ? હું આવું છું. પણ બાપુજી, પૈસા આ છોકરીથી તો તોબા. કોઈએ સાચું કહ્યું છે કે જેને કોઈ ના પહોંચે ને એને એનું પેટ પહોંચે. સ્વીટુ દીકરા, સ્વીટુ બેટા, તારા દાદા આવ્યા છે. દાદા? હા, દાદા બનવા નીકળ્યા છો. પૌત્રીના વિચારોને તો સમજતા નથી અને બસ નીકળી પડ્યા છો દાદા બનવા માટે. જો મારા દીકરા, તું જ મને કે આજ સુધી ક્યારે એવું બન્યું છે કે તારા આ દાદાએ તારી વાત ના માની હોય? તો પછી મારે સગાઈ કરાવવા માટે શું કામ નીકળ્યા છો? અરે મારા દીકરા, એ તો દરેક મા બાપ ની ફરજ છે કે પોતાની દીકરી જુવાન જો થાય એટલે એને પારકે ઘરે વરાવી જોઈએ. દાદાજી તમે જ કહો, હું જે છોકરાને ઓળખતી નથી, જાણતી નથી, પરિચિત નથી, એની સાથે હું મારું જીવન કેવી રીતે પસાર કરું? બેટા એ તો સમયના વહેણ સાથે ધીરે ધીરે બધું થારે પડી જશે દીકરા. એટલે મારે તમે લોકો કહો ત્યાં જ લગ્ન કરી લેવાના? બેટા એટલે તો કહેવત છે કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય. પણ હું એ ગાય નથી. પહેલાને સ્ત્રીઓ તો અપણ કમાલ હતી, એ સારું નરસું વિચારી નહોતી શકતી. પણ અત્યારે આપણા સરકાર શ્રી તરફથી કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મળે છે, એ પોતાનો ભાવિ ઘડી શકે છે. પુરુષની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરી શકે છે, અંતરિક્ષ યાનમાં બેસીને ઉપગ્રહોની મુસાફરી કરી શકે છે. પછી સ્ત્રીઓને બીજા ઉપર નિર્ભર રહેવાની શી જરૂર છે? પણ બેટા સંસારનો એક નિયમ છે કે દીકરી યુવાનીના ઉંમરે પગ મૂકે ને એટલે એને પરણાવી દેવી જોઈએ. દાદાજી હું લગ્ન કરવાની ક્યાં ના પાડું છું, પણ હું જે છોકરા સાથે લગ્ન કરું એ મને સમજે, મારા વિચારોને સમજે, મારા સ્વભાવને ઓળખે. ઠીક છે બેટા, બસ જે પ્રમાણે તારી ઈચ્છા છે અને તું જે રીતે કહે છે ને એ રીતે તારા લગ્ન થશે. બસ જા, મારા તરફથી તને મંજૂરી છે. ઓ માય લવલી દાદુ, આઈ લવ યુ. ખુશ રહે બેટા, ખુશ રહે. ક્યાં ગયો હશે ભરત, હજી સુધી કેમ દેખાયો નહીં? હે ભગવાન, શું થયું હશે ભરતને? હે ભગવાન. બેસ ભરત, તું ક્યાં ગયો હતો? મને તારી કેટલી ચિંતા થતી હતી તને ખબર છે? તું ક્યાંય પણ જાય તો મને જાણ કરીને તું જા. કામિની, તું મને ક્યાં સુધી પાળવીશ? હું તારા લાયક નથી રહ્યો. ઘોડો લંગડો થાય ને તો એને ગોળી મારી મારી નાખવાનો હોય. ભરત તારી વાત સાચી છે, ઘોડો લંગડો થાય ને તો એને
મારી નાખવાનું હોય, પણ તું ખોડો નહીં, પતિ છે અને આ તારા પગ તો મને બચાવવામાં ગયા ને, અને જો હું આવા માણસનો ઉપકાર ભૂલું ને તો મારે નરકમાં જવાનો વારો આવે. લંગડા ઘોડાને ક્યાં સુધી પાલવીશ કે જે તારે પતિ સુપર નથી આપી શકતો? ભરત, કોઈ પણ સ્ત્રી પરણીને ઘરે આવે છે, હજુ બે દિવસ પણ નથી થયા, ઘર પણ નથી જોયું અને આખા ઘરની ચાવી એને સોંપી દેવામાં આવે છે. તે સ્ત્રી, તેના પતિનો વિશ્વાસ, તેની પત્ની પ્રત્યેનો ભરોસો ક્યારેય નહીં તોડે. તારા આવા વિચારોને લીધે જ મને હિંમત આવી રહી છે, નહીં તો ખબરદાર, જો મરવાની વાત કરી છે તું મારો પતિ છે અને રહેવા. હા, સમય અને સંજોગોને આધીન સ્ત્રીઓને ખરાબ કામ કરવા પડે છે, પણ એ કામ કરવા માટે લાચાર હોય છે. બાકી કોઈ પણ સ્ત્રી નથી ઈચ્છતી કે એ કોઈ ખરાબ અધોગતિના રસ્તા પર જાય, પણ મજબૂરી એને એવું કામ કરાવે છે. તારી વાત સાચી છે કામિની, છતાંય લોકો સ્ત્રીને જ બદનામ કરે છે. સારું, ચાલ, વાતોમાં ને વાતોમાં મારે ઓફિસ જવાનું મન થઈ, હું જાઉં છું. બાય, ટેક કેર. સોરી ફોર લેટ કમિંગ. It's okay, Kamini. What? You're looking so sexy. You don't have to say anything. Such? Hmm. I don't know how many people have been killed. Okay, we know. Hmm. That's what we're going to do. What? Do you think you're going to do it or not? I'm going to do it. Just... ત્રણ દિવસ પછી શું છે પ્લાન મને તો કે. મુકેશ કહાર, મુકેશ કહાર જ આ પ્લાન ને અમલમાં લાવશે. ખેર મનાઓ, બલીના બકરા, ખેર મનાઓ. બે ત્રણ દિવસમાં જ તારો ખેલ ખતમ. આ મુકેશ કહાર છે કોણ? મુકેશ કહાર પાછું વળીને ના જુએ કદી કરવામાં. નરસંહાર, પછી એ નર હોય કે નાર. સાહેબ, નાસ્તો લાવું છું. ના રામુ કાકા, નાસ્તો રહેવા દો. સારું. સાહેબ, તમે બેસો, હું જોઈ લઉં છું. કદાચ બેઠવા હશે મંદિરે. દરવાજો ખોલતા આટલી બધી વાર વિનયે નોકરોને પણ મોઢે ચડાવીને રાખ્યા છે. નોનસેન્સ. રામુકાકા ઘરે છે અને હમણાં શ્વેતા પણ આવતી હશે.
આ સ્મિતા નામનો કાંટો આપણે ક્યાં સુધી જડશે? બસ બે દિવસ, બે દિવસમાં કાંટો દૂર. રામજી કાકા. હા બેટા. શું વાત છે? હું બે દિવસ માટે તો જઉં છું, પછી તો પાછી જવાની છું ને. ભગવાન કરે અને તારા શબ્દો સાચા પડે. રામજી કાકા, એવી તો શું વાત છે? હા બેટા, હા તે મને સમાપ્યા છે તો સાંભળ. હવે તો આગળ જઉં તો ખાઈ છે, અને પાછળ જઉં તો પણ. જીવતી રહીશ તો પાછી મળીશ, નહીં તો. બેટા, નાના મોડે એક મોટી વાત કરું, જો તમે માનો તો. મેં તમને એક નોકર નહીં પણ બાપ જેવા માન્યા છે. મેં આજ સુધી તમારી કોઈ વાત ટાળી છે તો આજે ટાળીશ. બેટા, રામજી કાકાનું છે પણ એનું દિલ ખૂબ મોટું છે. મારે એક દીકરી છે, તારા જેવી દીકરીની જગ્યા નહીં થાય. અરે થઈ જશે બેટા, થઈ જશે. ચાલ ઘેર બેટા. ચાલ દીકરા, ચાલો. ટ્રાવેલિંગની બસ છે.
ઘોડા બગડતા બગડતા રહી ગયા. હે મિસ્ટર, આંક છે કે બટન દેખાતો નથી? અને આ સવાલ હું તમને કરું તો? હા, હે સમજે છે પોતાને. લેડીઝ પાસ ગો ગો. આ સામાન દેખી લો. મેડમ, હું કન્ડક્ટર છું, ભૂલી નથી. એવું બેટ, ચાલું ચક. હા હા, હવે વાહ. એકલી દીકરીને આમ મોકલાય ટ્રાવેલ્સી બસમાં? મેં પણ બાપુજીને ફોન પર કહ્યું છે કે જવાન દીકરીને એકલી ના મોકલાય. હવે એકલી ક્યાં ગઈ છે? આખી બસ ભરેલી છે, કેટલા બધા પેસેન્જરો બસમાં હોય. આ બેટા, હું તને ઓળખાણ કરું, અમારો દીકરો રોહિત અને આયની વહુ મધુ. જે બસમાં તું જવાની હતી ને, એ બસમાં મારી પૌત્રી સ્વીતા ગઈ. અમે એને પ્રેમથી સ્વીટુ કહીએ છીએ. અને રોહિત, આ મારી માલકણ છે. માલકણ હતી, હવે તો હું તમારી દીકરી છું. બાપુજી, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું છું. ભાભી, હું પણ તમારી સાથે આવું છું, તમારી મદદ કરવા માટે. ચાલો, એકથી ભલા બે. મને તો સામે વાળાની ચિંતા છે. ઓ કન્ડક્ટર સાહેબ, મારો સામાન ડિક્કીમાં મૂકી દીધો છે ને? હા, સામાન તમારો તૂટી જશે પણ ડિક્કી સલામત રહેશે. ટેન્શન ના લેશો તમે, અહીંયા બેસો શાંતિથી. કેવું ભાઈ, જેટલો બહાર છે એટલો જ અંદર છે. વાહ, સારું કહેવાય.
જિંદગી ભર આવી રીતે સુવાનું ભૂલી જશે, સમજ્યો? ઈ છોકરી જોઈ નથી ને લાઈન મારવાનું ચાલુ કર્યું. હું તો ગઠડી પણ હોય છે. શું કહ્યું? હા કહ્યું ને, સોરી કહેતા હોય તો પગ પકડીને માફી માંગો. બોલો ને. રેવા દે રેવા દે. હા તો કહેતા હોય તો બાજુ માથું મૂકીને સુઈ જાઉં. મેડમ મેડમ, બધા જોઈ લેશે તો શું વિચારશે? કંટ્રોલ કંટ્રોલ યોર સેલ્ફ. ફરી શકે છે. મારા માથે સરકારે 51,000 નું ઇનામ રાખ્યું છે. હું જ મુકેશ કહાણ. પાછું વળીને ના જો કરવામાં સંહાર. પછી ભલે ને એ નર હોય કે નારી, સમજો એની સોપારી કતરાણી. તારું જ નામ શ્વેતા છે? હા હું શ્વેતા છું. શું કામ છે? તારા નામની સોપારી લીધી છે. પકડી લો ને.
માંથી ભાગો. વાહ, સો ફાઇટ કરી છે એકદમ ફિલ્મી હીરો જેવી. હું તારા હાથમાં ના આવી એટલે તે તારા ભાડો ને ટટ્ટુ ને બોલાવીને નકલી ફાઇટ કરી. હા, એટલે નકલી ફાઇટ કરીને તું હીરો બની જાય. હું તારાથી ઇમ્પ્રેસ થઈ જાઉં અને પછી તારી સાથે ફિલ્મે ગીતો ગાઉં, રાગરા તાણું. હા, આ તારા નકલી ટટ્ટુઓને કેટલી સુપારી આપી, નકલી ફાઇટ કરવાની અને મને ફસાવવાની. હા, શું કીધું? હે, શું જો કઈ કહેતો નથી ને, એનો મીનિંગ એ નથી મને ગમે તેવું બોલે. કડવું લાગે ને, સત્ય હંમેશા કડવું જ હોય છે. તું સમજે છે શું તારા મનમાં? તારા રૂપની પાછળ પાગલ થઈને આ નાટક કર્યું છે. તને તલવાર મારતા હતા ત્યારે મારો આ હાથ ચીરીને જે લોહી નીકળ્યું છે ને, એ કોઈ ફિલ્મી બનાવટી નથી. તને સમજાવવાનું મુશ્કેલ છે. વારંવાર ડિસ્ટર્બ ના કરી, સુવા દે મને. ડ્રાઈવર, તારા પેન ડ્રાઈવ માં લોરી હોય ને એ વગાડ. એમાં શું છે કે મેડમ ને ઊંઘ નથી આવતી. હવે એક પણ શબ્દ બોલીને કામની નીચે ફટકારીશ અને એ પણ મસ્ત. લે, અગર તને એ કરવાથી શાંતિ મળતી હોય તો મારી દે થપ્પડ. ખરેખર તને સમજવા માટે તો બીજો જન્મ લેવો પડે. હા તો લેજે ને, મારે શું. ત્યારે પણ તું વેમાય છે અને પૂછીશ કે બીજો જન્મ લેવા માટે ભગવાનને કેટલી કટકી આપી હતી. ખરેખર વેમની કોઈ દવા નથી અને પ્રેમની કોઈ પરિભાષા નથી. સ્વીટી, હા યશ, અગર તને વિશ્વાસ નથી તો મારા હૈયાની ધડકન સાંભળ. વાહ છોકરી, ખરેખર તારું અહીં તો ધકધક થાય છે. ધક થાય હૈયો છોરા મારો, ધક ધક થાય, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો છોરા મારો, ધક ધક થાય, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો શાને છોરી, ધક ધક થાય. ધક ધક થાય, ધક ધક થાય, હૈયો શાને છોરી, ધક ધક થાય, હા, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો શાને છોરી, ધક ધક થાય, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો છોરા મારો, ધક ધક થાય. ઓ શાને પ્રીત
શાને પ્રીત નવાય રાવાય, શાને મળવાનું મન થાય, હૈયો હરખાય તારું મુખડું મલકાય, હૈયો શાને છોરી ધક ધક થાય, હૈયો છોરા મારું ધક ધક થાય. નિરાળી તું તો એવી કામણગારી, હે તારી પ્રીત ની વાત નિરાળી તું તો એવી કામણગારી, માનો નવા છોરી હું આર, હૈયો શાને છોરી ધક ધક થાય, માનો નવા છોરી હું આર, હૈયો શાને છોરી ધક ધક થાય, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો છોરા મારો ધક ધક થાય, ધક થાય, ધક ધક થાય, હૈયો છોરા મારો ધક ધક થાય, હા ધક ધક થાય, ધક ધક થાય, હૈયો શાને છોરી ધક ધક થાય. શાને છોરી ધક ધક થાય. તારું ધક ધક થાય, હે કહું છું આવી જા પાસ, હૈયો ગોરી તારું ધક ધક થાય, ધક ધક થાય, ધક ધક થાય, હૈયો છોરા મારું ધક ધક થાય, હો છોરી પ્રીત નવાય રાવાય, તને મળવાનું મન થાય, હે છોરી પ્રીત નવાય રાવાય, કે તને મળવાનું મન થાય, હૈયો હરખાય મુખડું મલકાય, હૈયો છોરા મારું ધક ધક થાય, હૈયો છોરા મારું ધક ધક થાય. આજે આ કામ થઈ જવું જોઈએ, સમજો લોટિયા. અરે આવો આવો મારા ઇન્ના ચાંદ. લાગે છે કે આજની રાત રંગીન થઈ જશે. લોટિયા, હજી સુધી મારું કામ થયું નથી. થઈ જશે, પણ તારી આ કામણકારી કાયાની મજા તો માણવા દે મારી રાણી. લોટિયા, કામિનીની કાયાનો રસ તો તે ભમરો બનીને ઘણો પીતો છે. હવે આ કામિની ત્યારે જ તારી થશે જ્યારે તું મારું કામ કરીશ. આવો જુલમ ના કર કામિની, તારી આ કામણકારી કાયાની મજા તો માણવા દે મને. લોટિયા, તારા જલવાને ઠંડો પાડવો હોય તો પહેલા મારું કામ. જો કાંટો નીકળી જાય તો ત્રણ દિવસ સુધી અને ત્રણ રાત સુધી
આ કામની તારી બસ 3 દિવસ અને 3 રાત ના 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 વચ્ચે વચ્ચે તારી પ્યાલીની ઘૂંટ ભરવા હું આવતી રહીશ પણ જો મારું કામ થયું તો કામિની કામિની કાલનો સૂરજ એના માટે આખરી ઉગશે ઠીક છે કાલનો દિવસ આપ્યો પરમ દિવસથી 3 દિવસ અને 3 રાત તારા જો કામ તમામ થયું તો હે કામિની આવી છે તો તારા દેખાડતી જા પરમ દિવસથી સોપારી કપાઈ દી તો તું તો ગઈ પણ તારા એ દેખાડતી ગઈ પણ આ મુકેશ કહાર કરે છે શું ના એનો ફોન લાગે છે અને ના કોઈ એના સમાચાર મળે છે માલિક દૂધ આપ અહીં પીશો કે પછી રૂમમાં મૂકી આવું રામુ કાકા એક કામ કરો રૂમમાં દૂધ મૂકી દો હું રાત્રે સૂતી વખતે પી લઈશ રામુ કાકા શ્વેતાના કઈ સમાચાર આવ્યા અરે માલિક એના વાવર સૌથી પહેલા તમારી પાસે આવે હું તો તમને પૂછવાનો હતો કે હા શ્વેતાનો ફોન આવ્યો હતો એ હેમ કેમ છે હેમ કેમ જ હોય ને મારી માતાજીની કૃપા છે અને મારી માતાજીની કૃપા હોય ને તો પછી હેમ કેમ જ હોય મારી દીકરી ખરું કહ્યું રામુ કાકા હા તમે ચિંતા ના કરો હા અને તમે શાંતિથી જઈને સુઈ જાઓ હા હા ભલે માલિક હું રૂમમાં મૂકી દઉં છું રોંગ વિથ યુ વાય યુ નોટ પિકિંગ માય ફોન હું ક્યારનો તને ફોન કરું છું તું મારો ફોન કેમ નથી ઉપાડતી કુલ ડિયર તારો પહેલો કોલ આવ્યો ત્યારે હું ઓટો વાળાને ભાડું ચૂકવતી હતી અને તારો સેકન્ડ કોલ આવ્યો ત્યારે ગેટ ઉપર જ હતી તો ફોન ઉપાડવાનો કોઈ મીનિંગ જ નહોતો ને રામુ કાકા જો હમણાં જ ગયા એમના રૂમમાં સુવા હા તો હવે આપણે પણ જઈએ છીએ ને આપણા રૂમમાં સુવા કંડક્ટર સાહેબ અરે
જાઓ. અરે તમને મારો અનુભવ. હા બોલો બોલો. ચાર દિવસ પહેલેની જ વાત છે. હા મારી પત્ની મને કહે છે લગ્ન પહેલા તમે મને તમારી વાત સાચી છે. ખટાશ તો થાય પણ પછી પછી શું એટલે મને ધોકે ધોકે લીપી લાગ્યો યાર. શું વાત કરું છું તો ધોકે ને ધોકે જ મારે ને બીજું શું કરે. સાંભળો બધા સાંભળો, બસ નું એન્જિન ગરમ થઈ ગયું છે એટલે બસ અડધો કલાક અહીંયા ઉભી રહેશે. એને પેશાબ પાણી કરવા હોય તે નીચે ઉતરી શકે છે. ચલો ચાલો ભાઈ ચાલો, જેને જવું હોય તો જઈ આવજો, પછી કહેતા નહીં કે કહ્યું નહીં. મને એનાથી ફર્ક નથી પડતો કે લોકો શું કહે છે અને શું જોશે ને શું કહેશે. I don't care. Please મને જવા દે. અને ના જવા દઉં તો યશ મારા દિલમાં તારા પ્રેમના અંકુર ફૂટ્યા છે. તો એ પ્રેમના અંકુરનું ઝાડ બને તે પહેલા જ એને જમીનમાં ધરબી દે. નહીં યશ, કોઈ પણ છોકરી પર પુરુષનો પહેલો સ્પર્શ અને એનો પહેલો પ્રેમ ક્યારેય નથી ભૂલતી. પ્રાણથી પ્યારા લાગતા મનુષ્યને માનવી પોતાના જ કાંધે શમશાન વડાવી દે છે. તો મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. હું તારા વગર નહીં જીવી શકું યશ. બોલવું સહેલું છે. હું ખરેખર મરવા જાઉં છું. તો રાહ કોની જુએ છે? હું મરવા જાઉં છું. હા તો જા. હું ખરેખર જઈશ. હા મારું માથું ના પકાય જાને. હું સાચે જઈશ. સારું મુહૂર્ત કઢાવ જા. ઠીક છે જા. અરે અરે ત્યાં શું શું કર્યું તે? હું તને બહુ પ્રેમ કરું છું. તારા વગર હું નહીં જીવી શકું. નહીં જીવી શકું તારા વગર. સ્વીટો આઈ લવ યુ. સ્વીટો આઈ લવ યુ. તારા વગર મારી જિંદગી અધૂરી છે. જો તું હયાત ના હોત તો હું પણ જીવીને શું કરું? હું પણ આવું છું તારી પાસે. આવું છું સ્વીટો. સ્વીટો સ્વીટો આઈ લવ યુ. સ્વીટો હવે તું મને નહીં છોડીને જઈશ ને? બાકી
યાર આ બધા તોડે કેમ પડીને બેઠા છે? ત્યાં જઈએ તો ખબર પડે. ચાલ જઈને જોઈએ. આ તો શું જોઈ શું કરે? શું થયું બે? આ બધા તોડે કેમ બેઠા છે? અને બસ પકડી છે યાર. યાર જો તો તારા ફોનમાં નેટ હોય તો ગુડ આઈડિયા. બાટીઓ કે છે કે બસ હવે નહીં ઉપડે. હવે શું કરીશું? ટેન્શન નહીં, ટ્રાવેલ એજન્સીમાં ફોન કરીને બીજી બસ બોલાવી લઈએ. બોલ્યો મોટો. કોઈના મોબાઈલમાં ટાવર તો છે નહીં. સાચી વાત છે. કામિની પ્રોપર્ટીના પેપર તૈયાર થઈ ગયા છે. શું લખ્યું છે એમાં? એજ કે મારી તમામ પ્રોપર્ટી તારા નામે કરી દીધી છે, મિસિસ વિનયના નામે. યાની કે કામિની વિનયના નામે. મિસિસ વિનયના નામે? હા, મિસિસ વિનયના નામે. જે દિવસે આપણા લગ્ન થઈ જાય એ જ દિવસથી મારી તમામ પ્રોપર્ટી તારા નામે. પણ વિનય, આપણા લગ્ન ક્યારે થશે? બસ જે દિવસે સ્વીટુ યમના દ્વાર ખખડાવે એના એક જ મહિના પછી આપણે કોર્ટના દ્વાર ખખડાવીશું. પણ શ્વેતા મરે ત્યારે તરત જ કેમ નહીં? એક્ચ્યુઅલી તરત જ લગ્ન કરશું તો કોઈને પણ આપણા પર શક જશે કે આની પાછળ આપણો હાથ છે. અને આપણે જેલના સળિયા ગણતા થઈ જઈશું. વાત તો તારી સાચી છે. ઠીક છે, જ્યારે આટલો વેઇટ કર્યો છે તો થોડોક એકાદ મહિનો વધારે વેઇટ કરીશ. આજે શ્વેતાની જિંદગીનો છેલ્લો દિવસ. જોઈને આટલામાં સિંહ આવી જાય તો શું કરશો? અગર અહીંયા સિંહ આવે ને તો હું એને પણ એમ જ કહું કે મારા પ્રેમના રંગમાં ભંગ ના પાડ. તું પણ જઈને તારી પ્રેમિકાને મળી આવ, એ બિચારી રાહ જોતી હશે. બિચારી સિંહણ, શું ભયાનક જંગલ છે. જરા સંભાળીને સ્વીટુ પગ મૂકજો. હા લાય, હાથ લાય. હા તમ કહી જંગલ સે ઘસરે
આય રાસ્તા ભૂલ જાય. આ મજાક નથી, ઓકે? આપણે સાચે જ રસ્તો ભૂલી ગયા છીએ. સ્વીટો, હવે શું થશે? આરના આમ જંગલમાં આમ તેમ એક જ જગ્યાએ ફરફર કરીએ છે. અરે યાર, આ ગોળ ફરી ફરીને અહીંયા જ આવી ગયા. કોઈ દેખાતું પણ નથી. સ્વીટો, શું કરશું હવે? સ્વીટો, 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 એ સ્વીટો. ક્યાંક મારી સ્વીટુનો જંગલી પ્રાણીએ શિકાર તો નથી કરી લીધો ને? ના ના, આવું બને ને તો સ્વીટુ બૂમા બૂમ કરી નાખે. સ્વીટુ, હે સ્વીટુ, શું થયું હશે મારી સ્વીટુનું? શું થયું હશે? છોડી દો મને, છોડો મને, છોડો. પણ મને શા માટે મારવા માંગો છો? તારા નામની સોપારી લાલા લોટિયાએ લીધી છે અને એ સોપારીના કટકા કરી ફેંકી દેવાનો કોન્ટ્રાક્ટ મને આપવામાં આવ્યો છે. પણ મને જો માટે એ ઉપર જઈને યમરાજને પૂછજે. લાયલા તલવાર, એક જ ઝાટકે બે કકડા. મુકેશ કહાર નામ છે મારું, લોકોનું સંહાર કરવું કામ છે મારું. પછી ભલે ને નર હોય કે નારી, સમજો એની સોપારી કતરાણી. પણ શું ગરબડ છે એ જ ખબર નથી પડતી. મને બહુ વીક લાગે છે. આવો, મારી સાથે બીજી વખત થયું. અગર તું ના હોત તો મારું શું થાત? એમાં ડરવાનું શું? હું છું ને તારી સાથે. રાત પડતા પહેલા આપણે બસ પાસે પહોંચી જઈશું. પણ રસ્તો મળવો તો જોઈએ ને. હા યાર, અહીંયા તો નેટવર્કનું પણ ઠેકાણું નથી. હે, કંઈક સંભળાયું? શું? જો જો, અહીંયાથી ક્યાં મ્યુઝિકનો અવાજ સંભળાય છે. તને સંભળાય? એનો મતલબ એ છે કે અહીંયા આજુબાજુમાં ક્યાંક ગામ છે. ચાલ આપણે ગામ બાજુ જઈએ. હા, ગામમાં જઈશું તો ત્યાંથી જ આપણને રસ્તો મળી જશે. ના ના, આવો રિસ્ક નથી લેવો. અહીંયા જંગલમાં ક્યાંક જંગલી લોકો આપણને લૂંટી લે તો? તારી પાસે લૂંટવા જેવું છે શું? નારીની ઇજ્જત એ જેનું ઘરેણું હોય છે, અને એક વખત લૂંટાઈ જાય પછી નારીની કોઈ કિંમત નથી રહેતી. હું છું ને તારી સાથે, ને વળી આના સિવાય કોઈ રસ્તો પણ નથી. તારા ભરોસે જ તો આવા જંગલમાં ફરી રહી છું.
ચાલ લાગે છે પકડાઈ ગયા તો આ વંચારાઓ કંઈ કરે તો નહીં ને દાદા આ લોકો તો બહુ દયાળુ હોય છે એ લોકો આપણને છૂટા હોય એમ લાગે છે પણ તું ડરીશ નહીં હું છું તારી સાથે સાંધે રાખવા આવું છું તમારા તરફથી કોઈ મદદ મળી જતી કે અમને લોકોને બસ સુધી પહોંચાડી દો તો તમારો આભાર માનીશું આટલી રાતમાં ક્યાં જશો તમે અહીંયા પ્રાણીઓ તમને ખાઈ જશે આજની રાત અમારા મહેમાન બનો આવો આવો ચાલો આવો આવો અમારા મહેમાનો પધારો આવો આવો અમારા મહેમાનો પધારો આજની રાત તમે અમારા મહેમાન બેસો અમારું ગીત જુઓ ના
તો શાને રિસાણી કરતો હતો મજાક તારી તુજે કે કરી દઉં તુજે રુદ્યાની રાણી પીળી પાગડી સીવડાઈ દઉં લઈ જઉં મેળામાં તને આજ એક સ્ત્રી પોતાના મા બાપ ઘર બધું જ છોડીને એક પરાયા પુરુષને પોતાનું સર્વસ્વ સોંપી દે છે, એ પણ ફક્ત એક વિશ્વાસ પર. પછી નદી નાળામાં જઈને કૂદી પોતાના જીવનનો અંત લાવ. મને તારા દુશ્મન આપણે શા માટે મળીએ? તો શું કરું? ક્યાં સુધી આ ઘરમાં રહીને પોતાના દિવસો ટૂંકા કરું? ક્યાં સુધી? દહેજ લેનારાઓને તો ઉઘાડા પાડીને ચોરા વચ્ચે લાવીને ફટકારવા જોઈએ. આના માટે સમાજે પણ જાગૃત થવું જોઈએ અને આવા લોકોને ઉઘાડા પાડીને એવો માર મારવો જોઈએ કે દહેજ લેવાનું ખો ભૂલી જાય. સરકારશ્રીએ પણ દહેજ પ્રથા વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી છે, પણ સમાજના દાનવો એને ઠુકરાવી રહ્યા છે. સમાજમાં જાગૃતતા આવી જાય તો કઈ કેટલી કોડભરી કન્યાઓના જીવ બચી જાય છે. તમારી વાત સાચી છે બેન, તમે ચિંતા જરાય ન કરશો, સૌ સારવાર થશે. ભોળાનો ભગવાન છે, એ જે કરશે સારું જ કરશે. તમે ચિંતા છોડો, આરામથી રહો, એના કર્મોનું એને ફળ જરૂર મળશે. તમારી બધી વાત સાચી છે બેન, ભગવાનને કહે દેર છે પણ અંધેર નથી. રામ જેવા રામને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પાલક માતા જશોદાને કહે શ્રીને મોટા થયા. જો ભગવાનને જ આવું વેઠવું પડતું હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ, તો આપણે શું વિશાલ. જીવનમાં ક્યારે બગડે એનું કઈ જ કહેવાય નહીં. એનું નામ તો જિંદગી છે અને દરેક જિંદગીની ક્ષણને માણવી જોઈએ, જીવી જાણવી જોઈએ. કોઈ કહ્યું છે કે આદમી મુસાફિર છે, આવે છે ને જાય છે ને પોતાની યાદો છોડી જાય છે. અરે વાહ, તું તો ફિલોસોફીની વાત કરવા લાગી છે.
ગુડ ગુડ જેવો સંગ તેવો રંગ લાગે જ નહીં યશ ઇટ્સ સો બ્યુટીફુલ મને પેલો ફૂલ જોઈએ ઘણું દૂર છે સ્વીટુ સિટીમાંથી લઈ લઈશું મારે એ ફૂલ જોઈએ એટલે જોઈએ સ્વીટુ ખોટી જીત ના કરીશ તું લાવ્યા પે છે કે પછી હું અરે અરે સ્વીટુ ડોન્ટ ટચ મી તું શું સમજે છે કે તું હોઈશ તો જ મારી બધી ઈચ્છાઓ પૂરી થશે અરે આજે જોઈ લીધો તારો પ્રેમ કે તું મને નહીં મારા રૂપને પ્રેમ કરે છે એક હટના કારણે રામાયણ ને મહાભારત થઈ રામાયણ થાય કે મહાભારત મારે એ ફૂલ જોઈએ એટલે જોઈએ એક ફૂલ લાવવાની ઈચ્છા તો તું પૂરી નથી કરી શકતો તો જીવનભરની ઈચ્છા કેવી રીતે પૂરી કરવાનો હું તો આ ચાલી થોભી જા સ્વીટુ લઈ આવું છું તે જો બે મિનિટમાં એ ફૂલ મારી પાસે ના આવ્યું ને તો હું ભૂલી જઈશ કે હું તને પ્રેમ કરું છું અને હું અહીંયાથી ચાલી જઈશ લઈ આવું છું ખાવાની ઝટઝટ નહી કરતો આજુ તો હું શહેર માં જવાનો લા આલા ફોન કરેલો લા લાલા લોટિયા ને ક્યાં જે તારું કામ થઈ ગયેલું ઠીક છે તને જેમ સારું લાગે ચાલો લા બલિની તૈયારી કરો ઠેકાણે પાડી દીધી છે આપણું કામ થઈ ગયું કાંટો કાઢી નાખ્યો એમને
હવે આપણને પતિ પત્ની બનતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં. એક મહિના પછી હું બની જઈશ આ ઘરની માલકિન. તો વિનય આ વાત ઉપર પાર્ટી થઈ જાય. હા કેમ નહીં, હવે તો રોજ પાર્ટી. દેવી તારો ભોગ લઈ લેવા, તમારી છોરીનો ભોગ આપી અમોને દેવીને ખુશ કરવા દેવા. આ કુવારી નથી. ઈ કેમ બનેલા? હા આ મારી બૈરી છે, ને કોઈ પણ બૈરી મારી ના હોય. આ કોરી હસુ કેસે પહેરી? દરેકને કુળદેવી હોય છે, અને દરેક દેવીને માન આપવું, આસ્થાથી ને શ્રદ્ધાથી નમન કરવું એ તો બધાની ફરજ હોય છે. પણ આવી અંધશ્રદ્ધા કરવી એ તો મૂર્ખામી કહેવાય, મૂર્ખામી. હું તમારી દેવીનો દુશ્મન નથી, પણ આપણે બધા દેવીના સંતાન છીએ. હવે તમે જ કહો, કઈ માં, કઈ માં પોતાના દીકરાનો રોગ માંગે? કઈ તમારા સંતાન નો ભોગ લેશો? હે ચાલા, ઓલી ઝૂંપડીમાં તમે ખુશી ખુશી નિદર કરો. ભલે. હવે આ લોકો ને હું બગાડું છું. કોણ છે તું? તમારો બાપ. આ
આમ વેરાન જંગલમાં એકલા કેમ ફરો છો? શું કરું ભાઈ, ઘરમાં જાજરું નહીં એટલે તો બહાર જવું પડ્યું મને. તો ઘરમાં બનાવેલું ને જાજરું, એટલા રૂપિયા તો હોવા જોઈએ ને બેન. પણ એમાં પૈસાની ક્યાં વાત આવી? અમે ખર્ચો તો થાય જ ને. ના, આપણી સરકાર શ્રીએ ગામે ગામ સ્વચ્છતાના અભિયાનને લઈને જાજરું બનાવવા પૈસા ફાળવ્યા છે, તો તમે તેનો લાભ કેમ નથી લેતા? હે, એ વાતની અમને ખબર જ નથી ને ભાઈ, અમને કોણ જાણ કરે અહીંયા? કેમ, તમારા ગામના સરપંચને નથી ખબર? હે, કેમ, ગામનો સરપંચ કોણ છે? હે, ચાલો તમારા સરપંચ પાસે ચાલો. આ ગામનો સરપંચ હું છું, અને સરપંચ હોવાના નાતે આપણા ગામના લોકોની ભલાઈ સેવા છે ને એની મને ખબર છે, અને આપણા ગામની સુખાકારી કઈ રીતે જળવાઈ રહે ને એ હું ખૂબ સારી રીતે જાણું. આ ગામમાં બસ એક જ આવે છે, અને તે પણ સવારે. ગામના છોકરા શહેરમાં ભણવા જાય છે, માટે એ બસનું કંઈ કરો સરપંચ સાહેબ. અરે ગોરધનિયા, આપણા ગામમાં આટલા ફટફટિયા છે, છકડા છે, ટેમ્પા છે, પછી તારે બસની શી જરૂર છે? અરે છોને છકડા વાળા બિચારા કમાતા. વાહ સરપંચ સાહેબ, વાહ, છગડા વાળાની તરફેણ કરો છો, હે? તો દર મહિને છગડા વાળાથી કેટલા આપતા ઉઘરાવો છો બોલો ને. ગ્રામજનો, તમારી વાત સાચી છે, આ ગામમાં બસની સુવિધા હોવી જ જોઈએ. એ છોકરા, તું હજી નથી જાણતો મને કે હું કોણ છું. અને મારે જાણવું પણ નથી. તમારી હોશિયારી અને તમારી શક્તિ આ ગામની ભલાઈ માટે વાપરો, ત્યારે તમારું કલ્યાણ થશે, સમજ્યા? આજ સુધી આ ગામમાં મારી સામે કોઈ ઊંચા અવાજથી બોલવાની હિંમત નથી કરી. અરે ઓ સરપંચ, તારા ઊંચા અવાજથી આ ગામ વાળા દબાશે, આ યશ નહીં. આજે હું સમયસર ના પહોંચતો ને તો મવાલીઓએ એની ઇજ્જત લૂંટીને જિંદગી બરબાદ કરી નાખી હોત, સમજ્યા? તો તારું કહેવું એમ છે કે હું આ ગામમાં દરેક સ્ત્રીઓ અને બહેનો દીકરીની પાછળ એક એક અંગરક્ષક મૂકું એમ? ના, પણ આપણી સરકાર શ્રીની યોજનાઓથી ગામ વાળાઓને શા માટે વંચિત રાખો છો? ગ્રામજનો, આપણી સરકાર શ્રીએ ગામે ગામ અને દરેક ઘરે જાજરૂ બનાવી આપવાની યોજના અમલમાં મૂકી છે. ગ્રામજનો, તમે લોકો કહો, કાલ ઉઠીને તમારી માં બેન દીકરી અને બહુ જ્યારે ખુલ્લામાં શૌચ કરવા જાય અને એનો લાભ કેટલા ગેરતત્વો ઉપાડે છે, આજે આ છોકરીની સાથે આવો બનાવ બન્યો છે, કાલ ઉઠીને તમારી માં બેન દીકરી સાથે આવો બનાવ બનશે તો તમે શું કરશો? શું કરશો તમે લોકો? હા, એને વાઢી નાખીશું અમે, એને જીવતો નહીં છોડીએ. આ છોકરાની વાત સાચી છે, આપણા ગામની વહુ દીકરી બેનની ઇજ્જત તો સચવાવી જોઈએ ને. આજ મહિનામાં ઘરે ઘરે જાજરૂ બનવા જ જોઈએ, અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા બધામાં એકતા હશે ને જાગૃતતા હશે, તો જ આપણા ગામનો વિકાસ થશે, એને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. હા હા, મે જાગૃત અભિયાન લાવીશું. ચાલો ત્યારે અમે લોકો રજા લઈએ. અરે યુવાન, આમ તો થોડું જવાય, આજે તો અમારા ગામમાં ઉત્સવ છે, રાતે મહીસાગરના આરે રાસ ગરબાની લીલા ચાલશે, માટે તમે રોકાઈ જાઓ એટલું સારું છે. નહીં મુરબી, અમારે શહેર જવું ખૂબ જ અગત્યનું છે. દીકરી, અત્યારે શહેરમાં જવા માટે કોઈ બસ નહીં મળે, જે કઈ મળશે એ કાલ સવારે સીધી શહેરની જ મળશે. ભાઈ, આજનો દી તમે મારા મહેમાન, આજે ગરબાની મજા માણીને જજો ને. ચાલો આવો. હે શરદ પૂનમ ની રાતડી જ રે, શરદ પૂનમ ની રાતડી, અને જોને ચંદ્ર ખીલ્યો આકાશ, હે એ જોને મારવાડ થી ઉતર્યા મહીસાગર માં વડી, હે તમે ગરબે રમજો માં ઝમરા,
એ તમે ગરબે રમજો મા જમરા બાકી મારે કોઈ જરૂર નથી તમને પૂછવાની, આ તો નજીક માં હોય તો તમને મૂકતો જઉં એમ વાત કરે છે. તું એમ માનતો હોય કે તું મને મૂકવા આવીશ અને એ આશાએ હું તને મારું ઘર બતાવીશ તો એ બિલકુલ યોગ્ય છે.
બેસ હવે. બસ બસ બસ, હા આજ મારો ઘર. ઓકે, આવને યશ, મમ્મી પપ્પાને તો મળતો જા. ફરી ક્યારેક આવીશ, અત્યારે મમ્મી રાહ જોતા હશે ને અત્યારે હું ફ્રેશ પણ નથી. ઓકે, હું તને ફ્રેશ થઈને કોલ કરું છું. હા, તું તો હંમેશા ફ્રેશ જ લાગે છે, એવરગ્રીન. ચાલ પછી મળીએ, બાય. દીકરા, તું મને પેલા એ કે તારી સાથે ત્યાં કઈ થયું નતું ને? અરે દાદાજી, તમે વાત જ ના પૂછો. ત્યાં કોઈ મુકેશ કહાણ નામનો ગુંડો હતો, એ ખબર નહીં મને મારી નાખવા માંગતો હતો. કહેતો હતો કે મારા નામની કોઈએ એને સોપારી આપી છે, અને એ તો સારું થયું. ટ્રાવેલ્સમાં એક છોકરો હતો, એણે મને દર વખતે બચાવ્યો, અને એક વખત તો આદિવાસીઓ સાથે મારો સોદો કરી આવ્યો. દાદુ, આઈ મિસ યુ એવરીવેર. બસ દીકરા, તું હેમ કેમ પાછી આવી ગઈ ને, એટલે હું તો ચિંતા મુક્ત થઈ ગયો. દાદુ, તમે શું કહો છો મને કઈ ખબર ના પડી. આટલું બધું થયું અને તે અમને જણાવ્યું પણ નથી. મમ્મા, ફોન કરવા માટે તે ટાવર તો હોવો જોઈએ ને. હવે તારે એકલાએ ક્યાંય નથી જવાનું, પણ શ્વેતાને મારવા માટે સોપારી આપી કોણે? હવે બહુ બેટા, છોડો ના બધી વાત. બસ આપણી દીકરી ઘેર આવી ગઈ ને. આ શ્વેતાને શું થયું? દાદુ, મને કઈ નથી થયું. અરે હું તારી વાત નથી કરતો બેટા, હું આની વાત કરું છું. શું વાત છે દીકરી? બેટા શું ચિંતા કરે છે તું? હા, મને મોતના મુખમાંથી બચાવવા તમે તમારી પૌત્રીની જિંદગી દાવ પર લગાવી દીધી. ના બેટા, વાત જાણે એમ છે ને કે તો ખૂબ નિર્દોષ ભોરી પારેવા જેવી દીકરી છે તું. આ લોકો તને કોઈ વેરાન જગ્યાએ લઈ જઈ અને આ ગુંડાઓ તારું કાસર કાઢી નાખતા જરા પણ અચકાત નહીં. જ્યારે મારી સ્વીટો, મારી પૌત્રી ખૂબ હોશિયાર છે, બાહોશ છે, સામો પ્રહાર કરવાની એને ક્ષમતા છે, તાકાત છે, અને ત્યાં સુધીમાં તો કોઈ હરિનો લાલ બચાવવા આવી જ જશે બેટા. જણાવી દઉં વાત જાણે એમ છે કે
એમ છે. ફૈબા, યુ ડોન્ટ વરી. હવે તમે જુઓ કે ફુવાને હું એક કામિનીના ચક્કરમાંથી કેવી રીતે છોડાવું છું. મે આઈ કમ ઇન? યસ, કમ. આ જી સર નથી? ના, એ બહાર ગયા છે. આ આપ કામિની? આ ઓફિસની માલકિન. બોલો, શું કામ હતું? આ રામુ કાકાએ વિનય સરને મારા માટે નોકરીની ભલામણ કરી હતી. હમણાં કોઈ વેકેન્સી નથી. વેકેન્સી હશે તો રામુ જોડે કેવડાવી દઈશું. હમણાં તમે જઈ શકો છો, પ્લીઝ. રામુ કાકા તમારી બહુ જ પ્રશંસા કરે છે. કહેતા હતા કે આવા માલકિન તો દીવો લઈને શોધે ને તો પણ ના મળે. મને ચાપલુસી બિલકુલ પસંદ નથી. મૂળ પોઈન્ટ ઉપર આવો તો આપણા બંનેનો સમય ઓછો વેડફાશે. જી, રામુ કાકા કહેતા હતા કે વોટ? રામુ કાકા રામુ કાકા કંપનીનો માલિક છે કે એને બધી ખબર પડે? મારે મીટિંગમાં જવાનું મોડું થાય છે, સો પ્લીઝ. ઓકે. જી, તમે? જી, મને રામુ કાકાએ સર્વિસ માટે મોકલી હતી, પણ મેડમનું કહેવું છે કે હાલમાં કોઈ વેકેન્સી નથી. ક્યા બાત હૈ, રામુ કાકાએ મોકલ્યા છે? પ્લીઝ આવો, બેસો. કામિની, વોટ ઇઝ ધીસ? ટાઈમ શું થઈ રહ્યો છે? ક્લાયન્ટ ત્યાં વાટ જોઈને બેઠા છે અને તું હજુ અહીંયા છે? કમ ઓન, ઓકે, ગો નાઉ. યા, સોરી. ઓ, આઈ એમ સોરી. એક્ચ્યુઅલી કામિની જાણતી નથી, સો સોરી અગેન. રામુ કાકા ફક્ત અમારા ઘરના નોકર નહીં પણ અમારા ઘરના એક સભ્ય છે, અને રામુ કાકાએ તમને મોકલ્યા છે તો સમજો તમારી નોકરી પાકી. પણ જસ્ટ પૂછવા માટે પૂછું છું કે આપનું એજ્યુકેશન કેટલું છે અને ક્યાંય નોકરીનો કોઈ એક્સપિરિયન્સ? એમ તો એમએ કર્યું છે પણ મારી પાસે સર્ટી નથી. દેશમાં જ્યારે સુનામી આવ્યો હતો ને ત્યારે મારા ઘરનો બધો સામાન તણાઈ ગયો ને એમાં મારો સર્ટી પણ તણાઈ ગયો. ડોન્ટ વરી, તમે કામ કરો, મારા મેનેજર સાથે થોડા દિવસ પ્રેક્ટિસ કરી લો અને થોડા દિવસની અંદર હું તમને આસિસ્ટન્ટ મેનેજરની જોબ માટે ફિક્સ કરી લઈશ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. વેલકમ. તમે કામ કરો, મેનેજરની કેબિનમાં જાઓ, હું એમને ફોન કરીને કહી દઉં છું. રાઈટ? થેન્ક યુ સર. વેલકમ, હેવ અ નાઇસ ડે. યસ, પ્લીઝ કમ ઇન, હેવ અ સીટ પ્લીઝ. ને બોસે મને બધી વાત કરી દીધી છે. સ્વીટો, તું? યસ, બેસ 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 બેસ. બહુ દિવસ પછી મળ્યા, નહીં? બોલ, શું લઈશ, ઠંડુ કે પછી ગરમ? કંઈ જ નહીં. કેમ? હમણાં જ મારા બોસનો ફોન હતો કે કોક ને મારા અંડર આસિસ્ટન્ટ મોકલે છે. તો હું જાઉં છું. અરે તું બેસ ને, કેટલા દિવસ પછી તો મળ્યા છે આપણે. હા, તારી આસિસ્ટન્ટ આવે છે ને, તો શું કરું? બોસ નો હુકમ છે, ના તો પડાય નહીં ને. કેવી છે? સુંદર છે? મેં અત્યાર સુધી જોઈ નથી. છોડને બધી પંચાયત, તારે જાણીને શું કામ છે? બોલ બીજું નવાજી. અરે યશ. જી. આ તારી આસિસ્ટન્ટ છે અને મારી ખાસ સંગત છે. ઓ, હવે તારી સાથે આસિસ્ટન્ટમાં જ રહેશે. જી સર. અને હા, કામિનીનો ફોન આવે તો કહેજે હું બહાર છું. ઘરે જતા જતા એને હું લેતો જઈશ. ઓકે સર. જી સર. હા, ઓકે. લે, તું શરની અંગત છું એમાંય પાછી ખાસ. આઈ સી. આજો મિસ કોમલ. આઈલા, પાછું નામ પણ ચેન્જ કરી નાખ્યું. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા છોડે બધી વાત. અને એ કે આ કામિની મેમ કેવા છે? મિસ કામિની, એક્ચ્યુઅલી બોસ એમની જોડે લગ્ન કરવાના છે એકાદ મહિના પછી. કેમ?
એકાદ મહિના પછી કેમ, હમણાં કેમ નહીં? એમાં શું છે કે બોસના મિસિસ હમણાં જ એક્સપાયર થયા, કોઈક ટ્રાવેલમાં જતા હતા, ત્યાં ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો અને એમને ત્યાં જ રહેશી નાખ્યા. બહુ ભલીબાઈ હતી, ભગવાન એમની આત્માને શાંતિ આપે. કામિની મેમ રહે છે ક્યાં? હમણાં તો બોસની સાથે રહે છે. તને શું પડી છે કે સીબીઆઈ ની જેમ મને પૂછપૂછ કરે છે? કાઈ નહીં, જસ્ટ એમ જાણી લીધું ને, હવે કામ કરીએ. જો સ્વીટુ બિઝી છું વિનય સર જોડે. બહાર જવાના છો? હા હા હા. હલો 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 સ્વીટુ, હલો હલો. મારો ફોન કટ કરી નાખ્યો, મારો ફોન કટ કરી નાખ્યો. સ્વીટુ મારી જોડે આવું વર્તન કેમ કરે છે? જ્યાં પ્રેમ પૈસા ને પ્રતિષ્ઠા મળતા હોય, ત્યાં તારા પ્રેમની પરિભાષાના શબ્દોનું કોઈ સ્થાન નથી. નહીં, મારી સ્વીટુ એવી નથી. નથી મારી સ્વીટી, તારી સ્વીટુ. હા, તારી સ્વીટુ. નથી મારી સ્વીટી, તારી સ્વીટુ. નહીં. અરે જેને તું તારી કહે છે એ તો અત્યારે તારા બોસની બાહોમાં ઝૂમતી હશે. મારી મારી ઝૂમતી હશે તો તારી. બાકી બે હૈયા એકાંત, કોઈ એકાંતમાં રામાયણ કે મહાભારત નહીં વાંચતા હોય. તું ગમે તે બોલ, પણ હું આ તારી વાતોમાં આવવાનો નથી. નથી તો તારો ફોન કેમ વારંવાર કટ કરે છે? અને જ્યારે તારો ફોન ઉપાડ્યો
શું જવાબ મળ્યો? તે કે બોસની સાથે બિઝી છે. બિઝી નો મતલબ સમજાય છે કે પછી તને વિસ્તારમાં સમજાવું? તો શું, તો શું સ્વીટુએ મારી જોડે બેવફાઈ કરી? મારી જોડે બેવફાઈ કરી? હજી પણ તારા મનમાં પ્રશ્ન છે? અરે ગાંડા, બેવફાઈ કરી? અરે નારીના ચરિત્રને તો ખુદ ભગવાન પણ નથી સમજી શક્યા, તો તારી શું વિશાત? અરે નારીના ચરિત્રને લઈને તો રાજા ભરથરીએ પોતાના રાજપાટ છોડી દીધા. તારી વાત સાચી છે સ્વીટુ, સ્વીટુ તે મને પ્રેમમાં દગો આપ્યો. તું આટલી હદ સુધી બેવફાઈમાં ઉતરી જઈશ તેની મને ખબર નથી. યશની સામે તું તારા બોસ સાથે હસી મજાક કરે, યશ જુએ તો પણ તારા બોસ પાસે લિફ્ટ માંગી, તારા બોસ સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને મોલમાં ફરવા જાય. આ બધી બેવફાઈ નથી તો બીજું શું છે? હા, હું કેવી રીતે સમજાવું કે હું બેવફા નથી? તારું વર્તન, વ્યવહાર અને સ્વભાવ આ બધું બદલાઈ ગયું છે, અને આને જોઈને લાગે છે કે તું તારા દિલમાંથી યશને કાઢી ચૂકી છે. ના ના ના, યશ, યશ મારા દિલમાંથી ક્યારે પણ નહીં નીકળી શકે. હું યશને પ્રેમ કરતી હતી, આજે પણ કરું છું અને જન્મો જન્મ કરતી રહીશ, તો પછી યશને કઈ કેમ નથી દેતી? મેં કહ્યું ને કે હું મજબૂર છું. મજબૂરીની આડમાં શું કામ તારા પ્રેમને તડપાવે છે? શા માટે એને અંધારામાં રાખે છે? બોલ સ્વીટુ, બોલ. બોસની આગળ યશના પ્રેમની કોઈ કિંમત નથી, એમ જ ને? કેમ બોલતી નથી? મેં કહ્યું ને હું મજબૂર છું, હું મજબૂર છું. મજબૂર, મજબૂર, મજબૂર. મજબૂરીની આડમાં તો યશને અંધારામાં રાખે છે. જો તું યશને પ્રેમ કરતી હોય તો યશને જરૂર તારી મજબૂરી બતાવ, પણ ના, એવો કાંઈ જ નથી, કારણ કે તું બેવફા છે, બેવફા છે, બેવફા છે, બેવફા છે. હું બેવફા નથી, હું બેવફા નથી. કરી બેવફાઈ તે તો કરી બેવફાઈ, કરી બેવફાઈ તે તો કરી બેવફાઈ. દલડાની રાણી તુને દયા રે નાવી, જન્મોના સાથ માટે પ્રીત મેં તો બાંધી, જન્મોના સાથ માટે પ્રીત મેં તો બાંધી. મને ક્યાં ખબર હતી કે આવશે રે આંધી. શું કરું વાત તને દલડાની જાજી, શું કરું વાત તને દલડાની જાજી. કરી બેવફાઈ તે તો કરી બેવફાઈ. નથી
જન્મોના સાથ માટે પ્રીત મે તો બાંધી જન્મોના સાથ માટે પ્રીત મે તો બાંધી મને ક્યાં ખબર હતી કે આવશે રે આંધી શું કરવાત તને દલડાની જાજી શું કરવાત તને દલડાની જાજી કરી બેવફાઈ તે તો કરી બેવફાઈ તારો સ્વાર્થી આ દુનિયામાં ખુદ કો મે માર્યો જાણે ઊંડા દરિયામાં ઓ ધીરે ધીરે વાત મને સમજાવા લાગી પ્રેમની કટારી મારા કાળ જેરે વાગી જન્મોના સાથ માટે પ્રીત મે તો બાંધી જન્મોના સાથ માટે પ્રીત મે તો બાંધી મને ક્યાં ખબર હતી કે આવશે રે આંધી શું કરવાત તને દલડાની જાજી કરી બેવફાઈ તે તો કરી બેવફાઈ નથી બેવફાઈ મારી નથી બેવફાઈ રુદિયાના રાજા મારી નથી બેવફાઈ યાર ઓટો 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 કામિની અને ઓટોમાં પણ વિનય સર પાસે તો બે ત્રણ ગાડીઓ છે પછી એ ઓટોમાં કંઈક તો ગડબડ છે નહીં તો આ ગાડીઓમાં ફરવાવાળી ઓટોમાં ક્યારેય ન જાય શું વાત છે આસમાનમાં ઉડનારા આજે જમીન પર હા સારું થયું તું આવી ગયો જલ્દી પેલી ઓટોનો પીછો કર અરે પણ એમાં કામિની મેડમ છે મેં તો રિક્ષા કરાવી આપી છે ઝઘડો કરવા માટે હું તને ફરી ટાઈમ આપીશ અત્યારે અત્યારે ચાલ જલ્દી ચાલ કોઈ જોઈ ન જાય એટલે અત્યારે છુપી છુપીને આવી છું સારું ચાલ હવે હું જાઉં ફરી સમય મળતા આવતી રહીશ આગળનો પ્લાન શું છે કઈ નહીં જેમ શ્વેતાનો કાંટો કાઢી નાખ્યો એમ વિનયનો કાંટો પણ નીકળી જશે પછી હું અને તું તું અને હું કરોડોની પ્રોપર્ટીના માલિક બની જશું કોઈને તારા પર શક તો નથી થયો ને ના વિનયને તો હજુ એમ જ છે કે હું કુંવારી છું શું વાત છે ડાર્લિંગ તારા લગ્ન થયા છે એને તો જરા પણ ગંધ ના આવવા દીધી ના સંભાળીને રહેજે ઓકે સારું ચાલ હવે હું જાઉં છું અત્યારે અહીંયા રહેવું બહુ મુશ્કેલ છે ઠીક છે બાય બાય બોલ તારા અને કામિનીના શું સંબંધ છે બોલ લઈ તો કોણ કામિની હું કામિની નથી ઓળખતો નથી ઓળખતો હે હમણાં જે છોકરી તારી પાસે આવી હતી તે કામિની ઓળખાણ પડી કે બીજી આલુ નહીં હું ખરેખર નથી ઓળખતો કામિનીને સ્વીટુ આ ઘરમાં આગ લગાડીને આપણે દરવાજો બંધ કરીને બહાર જતા રહીએ
આના મોડે ડૂચો મારીને એના હાથ પગ બાંધી દઈએ એટલે એને જીવતો બચવાના તો કોઈ ચાન્સ જ નથી. હજુ તું મને ઓળખતો નથી. હું શ્વેતા છું, શ્વેતા. તને તો જીવતો નહીં જ છોડું. શ્વેતા, તમારું તો મર્ડર કરવામાં આવ્યું હતું, તો પછી બોલ, મારું મર્ડર કરવાની સોપારી કોણે આપી હતી? કામિનીએ. હમણાં તો તું ના પાડતો હતો કે હું કામિનીને નથી ઓળખતો. સાચું સાચું બોલ. કામિની મારી પત્ની છે. હા, કામિનીએ શ્વેતા મેમની સોપારી લોટિયાને આપી હતી. લોટિયાથી કામ ન થતા તેને મુકેશ કારને કામ સોંપ્યું હતું. એટલે જે મુકેશ નામનો ગુંડો હુમલો કરતા પહેલા એ મને પૂછતો હતો કે શ્વેતા કોણ છે. અરે, તારી જ રાહ જોતો હતો. મને થયું તું આવે તો આપણે હોટેલ જઈએ જમવા માટે. જલ્દી ચાલ, મને તો પેટમાં ચોહા દોડે છે. એક મિનિટ. હેલો, શું એવું ના હોઈ શકે? શું વાત કરો છો તમે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ યાર. Everything is possible. વાત શું છે? વિનય, શ્વેતા તો હજી જીવતી છે. What? Yes. એનો મતલબ કે લોટિયાએ આપણને ખોટું કહ્યું કે શ્વેતા યમલોકમાં પહોંચી ગઈ છે. પણ એને તો મુકેશ કહારે કહ્યું હતું ને કે શ્વેતા હવે જીવતી નથી. કામિની છું, કામિની. કામણગારી કામિની. અને મારા પ્લાનને કોઈ ચોપટ કરે એ હું જરાય નહીં ચલાવી લઉં. વિનય, તું તપાસ કર કે મારા પ્લાનને ચોપટ કરનાર એ કાળા માથાનો માનવી છે કોણ. I don't understand what's happening this all. શું થઈ રહ્યું છે આ બધું? મારી તો મતિ મારી ગઈ છે. એક કામ કર, તું જ તપાસ કર કે એ કાળા માથાનો માનવી છે કોણ. બાપુજી, પણ ખરા સૂત્રધાર તો તમને જ કહેવાય ને. ના બેટા, હું કોણ? અરે, સૌથી મોટો સૂત્રધાર તો ઉપર વારો છે. એ જેમ દોરી સંચાર કરે ને, બસ આપણે તો એ પ્રમાણે જ ચાલવાનું. પણ આવા ક્યાં સુધી દિવસો પસાર કરવા પડે? બેટા, સમય સમયનું કામ કરે છે. બસ આપણે તો સારા સમયની રાહ જોવાની. મને લાગે છે હવે સમય આપણાથી દૂર નથી. લાગે છે ફૈબા આ ઘરથી કંટાળી ગયા છે. તમારે આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું, સમજ્યા? સાંભળી લીધું ભાઈ, આ તો મારી પણ વડીલ છે. એનો ઓર્ડર તમારે અને મારે બધાય માનવો પડે. મારી વાલી દીકરી છે. તું પણ બેઠા. હા, બધાને પકડીને જીપમાં રાખો. કોઈ પણ ઠટકવું ના જોઈએ. કોણ? ચલો ચલો જલ્દી. માલિકને વફાદાર હોય છે, પણ તે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં છેદ કર્યો. એય, ખબર તારો ઘર મારા દાદાજીને હાથ પણ લગાવ્યો છે તો શું કરી લઈશ તું? હા, શું કરી લઈશ તું? આ
નહીં કામિની નહીં, આ ત્રણેને તો હું પાઠ ભણાવીશ. આ લોકોને મારીને તું તારા હાથ ધંધા ના કર. આ ત્રણે તો મારો શિકાર છે. જોતું તુને વૈદે કહ્યું, દોડવું તું ને ઢાળ મળી ગયો. આ ત્રણેયના ખૂનનો આરોપ આવશે વિનય પર. એ જશે જેલમાં અને હું આવી જઈશ ગેલમાં. લાવ ગન મને આપો. તો મારા વાલા રામજી કાકા, તમે કામિની સાથે ગદ્દારી કરી, મારી કામિની સાથે, એની સજા તો તમને મળશે, બરાબર મળશે. ગદ્દાર તો આ કામિની છે. ચૂપ, યુ જસ્ટ શટ અપ. કોણ કેટલા પાણીમાં છે એની બધી મને ખબર છે, અને કોણ ગુનેગાર છે એ પણ મને ખબર છે. હા, એ શું કરે છે? હા તો રામજી કાકા, શું કરવું જોઈએ આવી નારીનું? માર દિયા જાય એ રહેવાદો માલિક. આ લાપા ખૂનમાં આપના હાથ રંગીને અપવિત્ર ના બનશો. હવે એના કર્મોની સજા કાયદો આપશે. તને હજી ખબર નથી કે કામિની કમણગારીના કમણગારા તીર ક્યાં સુધી જઈને વાગે છે. મને સહેજ પણ ખરોચ પહોંચી નહીં તો મુકેશ કહાર અને લાલા લોટિયો તમને એક કહીને જીવતા નહીં છોડે. હા તો બોલાવ ને તારા મુકેશ કહારને, બોલાવ મુકેશ કહારને, હું પણ જોઉં કોણ છે. મુકેશ કહાર, મુકેશ કહાર. તું મુકેશ કહાર નથી? મારા પ્લાન મુજબ શ્વેતા ટ્રાવેલ્સ ટૂરમાં ગઈ હતી, પણ એ આ શ્વેતા નહીં, મારી પૌત્રી શ્વેતા ઉર્ફે સ્વીટુ. તો પછી મને ટૂરમાં શું કામ મોકલી? સ્વીટુ, દાદાજી સાચું કહે છે. એટલે આ પ્લાનની તને પણ ખબર હતી? ના સ્વીટુ, મને પણ મારા બાપુજીથી આજે જ જાણ થઈ કે તારા દાદાજી ને મારા દાદાજી બંને અંગત મિત્રો હતા. હા, એટલે આપણે બંનેને મળવાનો દાદાજીનો જ પ્લાન હતો. અને એમાં અને ઇન્સ્પેક્ટર ધુરંધર ખારે મને મદદ કરી. અરે હવે આ ઇન્સ્પેક્ટર ધુરંધર કોણ? એ હું પોતે. મુકેશ કહાર અને લાલો લોટિયો અને તેના માણસો એ જેલમાં સળિયા પાછળ હવા ખાઈ રહ્યા છે, અને હવે જ હાલત આ કામિનીની થશે. લઈ લો એને અને એના માણસોને. ભાઈ યશ, તમને બંનેને એક કરવામાં મેં પણ મારો લોહી પરસેવો એક કર્યો છે, એટલે લગ્ન સમયે બોલાવવાનું ના ભૂલતો. અને હા રામજી કાકા, એક સૂત્રધારને દોરી સંચાર કરવાની જે ક્ષમતા હોય ને એ તમારામાં જ હોય. ચાલો, સૌ વિઘ્નો ટરી ગયા, સૌ થારે પડી, લાકડે માકડે ગોઠવાઈ ગયા. એક વડીલના નાતે સૌ સુખી થાય એવા મારા અંતરના આશીર્વાદ છે. અને એક વડીલના નાતે સૂત્રધાર રહીને જેમ મારે દોરી સંચાર કરવો પડે અને મેં મારી ફરજ બજાવી, ખરોખર સૂત્રધાર તો ઉપર વાળો છે. બસ એ જેમ નાચ નચાવે આપણે તો એમ જ નાચવાનું, કેમ ખરું ને? પણ કઈ પણ કહો, કામિની છે બહુ સેક્સી યાર. જાને એની પાછળ. We'll be right back.
ધક થાય ધક ધક થાય હૈયો છોરા મારો ધક ધક થાય ધક ધક થાય ધક ધક થાય હૈયો છોરા મારો ધક ધક થાય ધક ધક થાય ધક ધક થાય હૈયો શાને છોરી ધક ધક થાય ધક ધક થાય ધક ધક થાય હૈયો શાને છોરી ધક ધક થાય હા ધક ધક થાય ધક ધક થાય હૈયો શાને છોરી ધક ધક થાય ધક ધક થાય ધક ધક થાય હૈયો છોરા મારો ધક ધક થાય ઓ શાને પ્રીત નવાય રાવાય શાને મ